देशभरमां 74મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે જેતપુર ખાતે આ વર્ષે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરવામાં આવી નહીં। જેતપુર શહેર માટે આઝાદી બાદથી અહીં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી છે, જો કે આ વખતે તંત્ર દ્વારા ઉજવણી કરવામાં આવી નહોતી। એક બાજુ દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન ચાલે છે, ત્યારે બીજી બાજુ જેતપુરમાં ધ્વજવંદન કાર્યક્રમ જ ભૂલાઈ જવામાં આવ્યો હોય તેવો ઘાટ સર્જાયો હતો। તંત્ર દ્વારા આ વખતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ન કરાતા લોકોમાં નારાજગી જોવા મળી હતી। જેતપુરના શહેરીજનોએ પોતે નાના બાળકોના હસ્તે ધ્વજવંદન કરાયું હતું। ઓગસ્ટે પરંપરા મુજબ અમે લોકો ધ્વજવંદન કરવા આવીએ છીએ, આજે પણ આવ્યા છીએ। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અમે જોયું તો કોઈ પણ સરકારી કર્મચારી કે સરકારી વ્યક્તિ કે જવાબદાર વ્યક્તિ અહીંયા હાજર ન જોઈને અમે આશ્ચર્યમાં પડી ગયા। અને અમે મામલતદાર ઓફિસે ફોન કરીને પૂછતા તેઓએ કીધું કે કાર્યક્રમ રાખેલ નથી, સામાન્ય માણસને ભારતની જનતાને જાણ કર્યા વિના અહીંયા કાર્યક્રમ બંધ રાખેલ છે, તો કાર્યક્રમ બંધ રાખવાનું કારણ નથી કરવામાં આવ્યું। શું કહેશો? અમે દર વર્ષે અહીંયા આવી જ છીએ, દર વર્ષે 400-500 માણામાં હાઈ ક્લાસ આયોજન બધું ગોઠવાય છે, પોલીસની ભેરે રહી છે, તો આ તે કાંઈ ખબર જ ના પડી કેમ નથી કરવામાં આવ્યું। આ અહીંયા બધા પબ્લિક આવ્યું ને બધું જો અત્યારે ભાગે છે, પબ્લિક પાસેથી આવે છે, બાળકોએ કાંઈ વ્યવસ્થા જ નથી કરીને કે દર વખતે કરે છે। આજે મોદી સરકાર એમ કહે છે ઘરે ઘરે તિરંગા વેવડાવો, તો આવો કોઈ અહીંયા તિરંગા ને એવું કારણ એ ખબર જ ન પડી શું કર્યું છે આવું કઈ ના કે આવો કોને વ્યવસ્થા કરવી પડે પબ્લિકની બધી ને દર વર્ષે કરે છે, આ વર્ષે ક્યાં નહીં। ઓગસ્ટે પરંપરા મુજબ અમે લોકો